વાગી ગયા છે સવારના 8:30 અને ભાભી જો આ બાજુ પાછા બીજી વાર સ્ક્રૂ ફિટ કરે છે. ઈ મારો અટીલો બીજે વેલકમ ટુ નો લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય વિશ્વ. આજે ભાભી આને ભાભી 7 વાગ્યા ઉઠી વેફર પડાય એવા પહેલા એટલે બાર જઈને પડાય એવા મશીન થી પડાય એવા તો કિલો 3 રૂપિયા લઈ ઘરે કોણ છોલે વાર છોલતા વારે એટલી લાગે ને પ્લસ મશીન વાગી જાય તો પાછું ઈ તકલીફ થાય કરતા કિલો 3 રૂપિયા લઈ અડધી કલાકમાં ઘરે તે ઈ સારું લ્યો પછી માં આવી જવાય. અને આ બાજુ સપના ભાખરી ખાવા બેઠી છે અને ભાભી ચાકાથી મથે છે નવા કારીગર છે ઓ કિચનના કારીગર ઓલ્ડ બાકી આ કારીગર તો આવું બધું કામ કરતો અમારું ન હોય જેન્ટ્સ નું હોય તમારા લોકોનું પણ આ તો અમને એમ થાય કે તમારો પર ભઈ આવે તમે કરી નાખી આમાં હું તમને લોકોને હેરાન કરે એ તન છે ને આના ઉપર ટીંગા ની હિચકા ખાય એટલે તૂટી જાય છે. ભાભી સલકાણું જોવો પાણી હેલું જાય છે પેલો ઘણો જ હતો જો આવું થઈ ગયું એવું કઈ થઈ નથી ફૂલ ખુશ થઈ ગયું મસ્ત બની ગઈ છે લ્યો જોરદાર કેવી છે કાચી છે લોકો એવું કે કાચી ખાવી તો પેટમાં દુખે અને આ બધું જોવો કેટલી બધી તૈયાર છે. ભાભી કેટલા કિલો છે આ બધી થઈને 30 કિલો 20 કિલો ની 50 કિલો ની વેફર બની છે બીજી બાજુ 1 કિલો રૂ મૂકો તો સૌથી વધુ વજન વાળું શું હશે ફટાફટ કોમેન્ટ કરો અને જો સાચો જવાબ તમે આપ્યો તો આવતા વિડીયોમાં તમારું નામ લેવામાં આવશે. બેતાસ માટે રમકડું ધ્યાનમાં આવ્યું છે એટલે આ તો ફેરું આ ઊભું કેમ રે હા ઊભું રહ્યું ઊભું રહ્યું એટલે ટાયર હકેલી લીધા જો જાય પાછળ આવી જા આપણે બોલીએ માલે દરવાજો પીલો એને આ બધું નવા નવા રમકડા એવા જ કરે કેમ મોટી ગાડી લઈને આજે તડકો બહુ છે આજે અરે વાહ એતાન છે તારે જવાનું છે હાલો એતન જાય છે એતન સ્ટાટા લોક બંધ કરી દીધા એને ટાટા. જમવામાં છે છાસ દહીં પછી મગનું શાક છે રોટલી અને કેરીની કટકી અને સાથે દાળ ભાત પણ. સાંજના 7:30 વાગી ગયા છે અને ઓફિસથી અમે વીઆઈએસ એવી ભાપી ગયા છે એના પપ્પાના ઘરે અને સપના જાય છે આજે દેશમાં. કેટલા વાગ્યા સમય છે? 8:15 નો સમય છે એટલે ફટાફટ રેડી થવાનું છે. અને જો રસોઈમાં બની છે આ શું છે રોટલીનું શાક? રોટલીનું શાક મને એવું છે મમ્મી ઉપરથી મીઠું નાખ્યું ધાણા નાખ્યા આમ આમ કંઈક પીડું જ નહીં એવું છે. અને સપના બનાવે છે ભાખરી મસ્ત રોટલીનું શાક બનાવ્યું અને કેરીની કટકી જુઓ થઈ ગઈ બધી તૈયારી હેમાં જવાનું છે જો જેવો બારીને બાર હાથ નહીં કાઢતી એ એકલી જાય છે. મમ્મી કહો ને સપના બીજું શું ધ્યાન રાખવાનું કોઈ અજાણ વ્યક્તિ ચોકલેટ ને એવું આપે ને તો લેતી નહીં હો કોણ હારે છે
દૂધ પીવી છે બાટલી ના દૂધ માં એટલી બધી તર બને નવું જોયું મેં. તો મિત્રો આપણે ગઈકાલે જે સવાલ પૂછેલો કે એવી કઈ વસ્તુ છે કે એના વગર સ્ત્રી લગ્ન ન કરી શકે, એને એ જોઈ જ વસ્તુ હાજર. તો સાચો જવાબ આપ્યો છે રાજ રૈયાણીએ, બીજું છે જીયા ભાલોડિયા, વીએમ રાવલ પણ સાચો જવાબ આપે છે, ક્રિશે સાચો જવાબ આપ્યો છે, વિધિશા વેકરિયાએ પણ સાચો જવાબ આપ્યો છે, કૃપાલી દલસનિયાએ પણ સાચો જવાબ આપ્યો છે, રાજ ઉકાણીએ પણ સાચો જવાબ આપ્યો છે, યશ સુહાગિયાએ સાચો જવાબ આપ્યો છે. તો આટલા લોકોએ સાચો જવાબ આપ્યો છે. તો આજના કોયડાનો તમે પણ ફટાફટ કોમેન્ટ કરજો એટલે હું આવતા વિડીયોમાં તમારું પણ નામ લઉં. સપનાનો સામાન રેડી થઈ ગયો છે, થઈ ગઈ રેડી, નીકળવી દર્શન કરી નીકળાય. વાહ, ઢાળે પોકે બસ પણ આવી ગઈ. સપના જાય હરિ દર્શનમાં, દર્શન કરતી જાય હરિના, ઠાકર કરે એ ઠીક, એકદમ સાચી વાત છે. ડીમાં બેસી જાજે, બરાબર આવજે, પોગી જાજે, ફોન કરજે. ચાલો ભાઈ, આછે જો પાછળથી સપનાનો ભાઈ. તો એતાંશને મજા આવી ગઈ છે રમવાની. એતાંશ ક્યું ગીત ગા? જા આજો, તબડીક 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 એમ બોલે છે. માસાય ભાઈ બેન બે રમે છે ઉચક નીચક માં. મિત્રો આજે વ્લોગ થોડોક ઓછો બન્યો છે, કામ જ એટલું હતું વ્લોગ નો. મિત્રો કાલ ભાભી નો ફોન ખરાબ થઈ ગયો હતો એટલે કાલે એક બાર મસ્ત રેસ્ટોરન્ટ માં ગયા હતા, જોગ માયા રેસ્ટોરન્ટ, પણ ત્યાં કઈ વિડીયો ઉતર્યો નથી, થોડા કટકા ઉતર્યા છે તમને બતાવ્યા છે વિડીયોમાં. તો મળશું કાલના નવા વિડીયોમાં નવી સવાર સાથે 9 વાગે. ચલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.